આમ તો ગુજરાત કોરોનાથી સુરક્ષિત છે. ગુજરાતમાં સામે આવેલા કોરોનાના તમામ શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આમ છતાં કોરોનાની દહેશત વચ્ચે માસ્કની માંગ વધી છે. પંચમહાલના ગોધરામાં માસ્કની માંગમાં તોતિંગ વધારો થયો, પરંતુ માંગ સામે જથ્થો ઓછો હોવાથી માસ્કના ભાવ બમણા કરતાં પણ વધુ થઈ ગયા. જે ડિસ્પોઝેબલ માસ્ક પહેલા 20 રૂપિયામાં મળતા હતા તે હાલ 40 થી 45 રૂપિયા પ્રતિ નંગના ભાવે મળી રહ્યા છે. જ્યારે ગોધરાના બજારોમાં N95 માસ્ક ઉપલબ્ધ જ નથી, તો બીજી બાજુ બજારમાં માસ્કના જથ્થાની કૃત્રિમ અછત ઊભી કરીને વધુ નફો મેળવવા માટે વેપારીઓ આવું કરતા હોવાનું મેડિકલ સ્ટોરના માલિકો કહી રહ્યા છે. મોટાભાગના મેડિકલ સ્ટોર પર કોરોના વાયરસથી બચવા માટેના જે N95 ગુણવત્તાવાળા જે માસ્ક હોય છે એનો જથ્થો અત્યારે અવેલેબલ નથી. લગભગ 50 રૂપિયાની કિંમતના માસ્ક અત્યારે 200-250 રૂપિયામાં પણ નથી મળતા. અને જે સાદા માસ્ક છે, ના છૂટકે જાહેર જનતાના સાદા માસ્ક જે આપ જોઈ શકો છો મેં પહેર્યું છે, એ લેવા પડી રહ્યા છે. અને એનો પણ જે ડિમાન્ડ છે એ પણ એના પ્રમાણે ડિમાન્ડની સામે જથ્થો સાદા માસ્કનો પણ ઓછો છે. તો બીજી બાજુ જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ સજ્જ છે. માસ્ક બાબતે જિલ્લાના આરોગ્ય વિભાગનો દાવો છે કે તંત્ર પાસે હાલ 7,500થી વધુ માસ્કનો જથ્થો ઉપલબ્ધ છે અને N95 માસ્ક પણ હાલ ઉપલબ્ધ છે. 7,000 જેટલા માસ્ક છે, N95 પણ 102 જેટલા માસ્ક છે અને માસ્ક પણ સફિશિયન્ટ માત્રામાં છે.